ડિવિઝન પોલીસે 18 જેટલા 108 કર્મચારીઓને અટકાયત કરી હતી. ગત તારીખ 17/7/2017 ના રોજ 50 જેટલા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોના કર્મચારીઓએ તેઓની વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા હતા. આજરોજ બપોરે એ ડિવિઝન પોલીસે 18 જેટલા 108 કર્મચારીઓની અટકાયત કરી હતી. ગત તારીખ 17/7/2017 ના રોજ 50 જેટલા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારના કર્મચારીઓ તેઓની વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા હતા. જે સંદર્ભમાં પડેલ હાલાકીના કારણે 108 ભરૂચના પ્રોગ્રામ મેનેજરે એસમાના ગુના હેઠળ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસે 50 જેટલા 108 ના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જે સંદર્ભમાં આજરોજ એ ડિવિઝન પોલીસ મથકની દાંડિયા બજાર પોલીસ ચોકી ખાતે 108ના 18 જેટલા કર્મચારીઓ હાજર થતા પોલીસે તેઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા 9 વર્ષથી જીવીકી અમારે 108માં સર્વિસ કરું છું પાયલટ તરીકે ભરૂચ સિટી 1 પર. હવે અગાઉ 15 દિવસ પહેલાં અમારા ઓલ ગુજરાતમાં હડતાલ જે પડેલી હતી એની અંદર અમે જોડાયા હતા. આખા ભરૂચ જિલ્લાના 55 જણ જેટલો સ્ટાફ હતો અને કાયદાની જોગવાઈ અને કાયદાનું પાલનની દ્રષ્ટિએ અમે અમારો સ્ટાફ આજે ભરૂચ સિટી એ ડિવિઝન દાંડિયા બજાર ચોકીએ સામેથી ચાલીને હાજર થયેલ છે અને કાયદાનું અમે લોકોએ પાલન કરેલ છે એ આપ સૌને જાણ માટે અમે કહીએ છીએ. અમે 16 કર્મચારીઓ આજે હાજર થયા છે અને બીજા નેક્સ્ટ વીકમાં આવીને જાતે સામે ચાલીને હાજર થઈ અને કાયદાનું પાલન કરશે. 2017ના રોજ 108ના કર્મચારીઓ તેઓની માગણીના અનુસંધાન ડેટા એક સ્ટ્રાઇકમાં ઉતરી ગયેલ જેના જેઓના વિરુદ્ધમાં એસમા લાગુ કરેલ તે બાબતની ફરિયાદ અત્રેના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ જેમાં કુલ 50 જેટલા 108ના કર્મચારીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરેલી છે. જે પૈકી આજરોજ 18 જેટલા ઇસમોને અત્રેના જે ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવશે. અભિષેક સૈયદનો રિપોર્ટ, ભરૂચ.